ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે વડોદરામાં વરસાદ છે, ગઈકાલથી ખૂબ વરસાદ ચાલી રહ્યો છે અને ટીવી ચેનલો પર, આપણી 24x7 ટીવી ચેનલો પર, નેશનલ ચેનલો પર સાનિયા મિર્ઝાની નિમણૂક ગરમા ગરમ ભજિયાની જેમ બધી ચેનલો પર વેચાઈ રહી છે. સાનિયા મિર્ઝાને તેલંગાણાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને 1 કરોડનો ચેક આપવામાં આવ્યો. સાનિયા મિર્ઝા માટે 1 કરોડ કોઈ બહુ મોટી રકમ નથી અને સાનિયા મિર્ઝાને તેલંગાણાના એમ્બેસેડર બનાવવા સામે ભાજપે અને કોંગ્રેસના પણ કેટલાક નેતાએ વિરોધ કર્યો છે અને સાનિયા મિર્ઝાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના નિર્ણય નો વિરોધ કરનાર ભાજપના બહુ જ મોટા નેતા મુરલી મનોહર જોશીએ વિરોધ કર્યો છે. એટલે બધી સામસામે છાવણીમાં બધું વેચાઈ ગયું છે. પાકિસ્તાની વહુ સાનિયા મિર્ઝાને એક રાજ્યની એમ્બેસેડર કેવી રીતે બનાવાય એની ચર્ચા પર આખા દેશના બધા મીડિયા લાગી ગયા છે. મને કહેવા દો કે મારા વિચાર બે બાજુ છે. આ ન થયું હોત તો વધારે સારું, પણ તેલંગાણાએ કર્યું છે તો હવે એને ચર્ચાનો બહુ વિષય બનાવવાની જરૂર નથી. તેલંગાણા સરકારે જે 1 કરોડ રૂપિયા ખર્ચ્યા એને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે અને આજે બધાએ એની પર ખૂબ ચર્ચા કરી, કદાચ 10 કરોડ રૂપિયાની પબ્લિસિટી તેલંગાણા સરકારને અને TRSને મળી ગઈ છે. હું એક વાત કહેવા જરૂર માગીશ કે પાકિસ્તાને પણ એવું કર્યું હમણાં જ નજીકના ભવિષ્યમાં કે આપણે પાકિસ્તાની વહુ સામે આવો વાંધો ન લઈ શકીએ. નવાઝ શરીફે પાકિસ્તાનની અંદર દિલીપ કુમાર અને રાજ કપૂરની જે હવેલીઓ છે જ્યાં એ લોકો જન્મ્યા હતા એને પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્મારક જાહેર કર્યા અને સરકારી ખર્ચે આ બંનેને રિનોવેટ કરવાનું અને ત્યાં દિલીપ સાહેબનું તો મ્યુઝિયમ બનાવવા સુધી નવાઝ શરીફે ઉદારતા દાખવી છે. પાકિસ્તાન આપણો વિરોધી દેશ છે, આપણા ભારતનો એ હંમેશા દ્વેષ કરતો આવ્યો છે, પણ ભાજપ જ્યારે સાનિયા મિર્ઝાનો અને પાકિસ્તાનના નામે વિરોધ કરી રહ્યું છે ત્યારે મને કહેવા દો કે ભાજપની જે ફિલોસોફી છે એ અખંડ હિન્દુસ્તાનની છે. એટલે વહેલા મોડા પાકિસ્તાન, બાંગ્લાદેશ, બર્મા, અફઘાનિસ્તાન આ બધું ભારતમાં આવવાનું જ છે. તો સાનિયા મિર્ઝા ભારતની વહુ દીકરી છે અને પાકિસ્તાનની એટલે કે અખંડ હિન્દુસ્તાનની પુત્રવધુ છે તો ભાજપે આની સામે બહુ વાંધો લેવા જેવો નથી. તો ખરેખર મારી આજે ઈચ્છા બીજા વિષય પર ચર્ચા કરવાની છે કે ભારત સરકારે આજે યુનોની અંદર એક મતદાનમાં પેલેસ્ટાઈન અને ગાઝાપટ્ટીની તરફેણમાં મતદાન કરી ઇઝરાયલે જે ત્યાં હુમલા કરીને જે મૃત્યુ નિપજાવ્યા છે એને વોર ક્રાઇમ ગણી એની તપાસ કરવાની, આંતરરાષ્ટ્રીય તપાસ કરવાની તરફેણમાં મતદાન કર્યું. એટલે નરેન્દ્રભાઈ ભાજપ ના જે ટેકેદારો છે જેમણે સોશિયલ મીડિયા પર, ફેસબુક પર, વોટ્સઅપ પર દેકારો મચાવી દીધેલો ચૂંટણી પહેલાં કે ભારતની સરકાર મુસલમાનોને ખુશ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે, તો હવે આજે ભાજપે જે કંઈ કર્યું છે, ભાજપની જે વિચારસરણી છે એ અને ઇઝરાયલની વિચારસરણી બંને એક સરખી છે. ભાજપે થ્રુઆઉટ એની લાઈફ દરમિયાન, ભાજપે એમના જીવનકાળ દરમિયાન હંમેશા ઇઝરાયલની તરફેણ કરી છે. જ્યારે આ વખતે સરકારમાં બેઠા પછી મિત્રો ભાજપે ઇઝરાયલ વિરુદ્ધ અને ગાઝાપટ્ટીના મુસલમાનોની તરફેણમાં મતદાન કર્યું. એણે ઇઝરાયલને વોર ક્રાઇમ ઇઝરાયલે કર્યું છે એવું જાહેરનામા પર સહી કરી
અને એના માટે કોણ જવાબદાર છે એની તપાસ માટે આંતરરાષ્ટ્રીય સમિતિ બનાવવાની તરફેણ કરી. અમેરિકાએ તો એના મિત્ર ઇઝરાયલ માટે પડખે ઊભું રહ્યું, એને વિરોધમાં મત કર્યો. પણ ભારતની નવી સરકારે, ભારતની નરેન્દ્ર મોદીની સરકારે, ભાજપની સરકારે ઇઝરાયલ વિરુદ્ધ મતદાન કર્યું. હવે આ જ વાત કોંગ્રેસના શાસન દરમિયાન થઈ હોત તો ભાજપે હોબાળો મચાવી મૂક્યો હોત. ભાજપે આને મુસ્લિમ તૃષ્ટિકરણ કહ્યું હોત. ભારતના મુસલમાનોને ખુશ કરવા માટે ઇઝરાયલને મદદ કરવાનું કૃત્ય, ઇઝરાયલ વિરુદ્ધ ઉભા રહેવાનું કૃત્ય કહ્યું હોત. અને હજુ હમણાં પાર્લામેન્ટમાં ભાજપે, જ્યારે કોંગ્રેસે બહુ કાગા રોળ મચાવી મૂકી ઇઝરાયલના આક્રમણ સામે, જ્યારે અઠવાડિયા સુધી ચર્ચા ના આપી, પાર્લામેન્ટ ડિસ્ટર્બ થવા દીધી, અને ચર્ચા આપ્યા પછી ઇઝરાયલને કન્ડેમ કરવાનું ટાળ્યું, તો એ વખતે લાગતું હતું કે આ ભાજપની, નરેન્દ્રભાઈની સરકાર ઇઝરાયલ સાથે ઊભી છે. પણ આંતરરાષ્ટ્રીય જગતમાં એમણે ઇઝરાયલ વિરુદ્ધ મતદાન કર્યું. કારણો હોઈ શકે છે, આરબ જગત સાથે સંબંધો સારા રાખવા, ક્રૂડ ઓઇલ મેળવવામાં આરબ જગત અને મુસ્લિમ જગતનો સાથ લેવાની પણ જરૂરિયાત હોઈ શકે છે. જે કંઈ હશે, એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે કે આ ભાજપની સરકાર હવે કોઈ નવી ક્રાંતિકારી વાત કરવાને બદલે એ જ જૂની પુરાણી, એ જ કોંગ્રેસની નીતિઓ અપનાવવા જઈ રહી છે. એ ઘણી દુઃખદ બાબત છે. મને આશા હતી કે આજે ભાજપ ઇઝરાયલની તરફેણમાં મતદાન કરશે, અને જેમ પાર્લામેન્ટમાં એમણે ઇઝરાયલ તરફેણમાં સ્ટેન્ડ લીધું, એમ આંતરરાષ્ટ્રીય બાબતમાં પણ એ ઇઝરાયલની તરફેણમાં સ્ટેન્ડ લેશે. પણ તેમ ન થઈ શક્યું, અને એમણે ભગવાન જાણે કઈ મજબૂરી હેઠળ ઇઝરાયલ વિરુદ્ધ મતદાન કર્યું, અને ગાઝા પટ્ટીના મુસલમાનોની હત્યાઓ થઈ છે એવું જાહેર કર્યું. ઇઝરાયલે વોર ક્રાઇમ કર્યા છે એવું પણ એમણે ટેકો કર્યો, અને હવે ઇઝરાયલને વોર ક્રાઇમ માટે કોણ જવાબદાર છે એ ઠેરવવાને, જવાબદારને શું શિક્ષા કરવી એ માટેની આંતરરાષ્ટ્રીય કમિટીની તરફેણમાં ભાજપે મતદાન કર્યું છે. તો સરકારમાં બેઠા પછી અને સરકારની બહાર ભાજપના જે બે જુદા જુદા ચહેરા છે, આજે બહુ સ્પષ્ટ રીતે બહાર આવ્યા. સાનિયા મિર્ઝા બહુ માઇનોર પ્રશ્ન છે. ભારતે આજે ભાજપ સરકારની આગેવાનીમાં ઇઝરાયલની તરફેણમાં મતદાન કરવાને બદલે, અમેરિકાની સાથે રહેવાને બદલે ઇઝરાયલની વિરુદ્ધ મતદાન કર્યું છે, એ વાત આજે મુખ્ય છે, જેની ચર્ચા ટાળવા માટે આપણી નેશનલ ચેનલો સાનિયા મિર્ઝાની ચર્ચા કરી રહી છે. બીજું કોઈ કારણ નથી સાનિયા મિર્ઝાની ચર્ચાને આટલું મહત્વ આપવાનું. પણ મૂળભૂત જે ચર્ચા થવી જોઈતી હતી એ ન થાય એટલા માટે મીડિયાએ સાનિયા મિર્ઝાની ચર્ચાને આટલું બધું અગ્રસ્થાન આપ્યું છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.